પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન તરીકે જાણીતા ડોક્ટર એપીજે અબ્દુલ કલામના વિચારોથી પ્રેરાઈને ભારતીય છાત્ર સંસદ દિલ્હીના દીપક ગેહલોત અને તેમની ટીમ મિશન વન ઇન્ડિયાના થીમ સાથે 18 ડિસેમ્બરે પૂનાથી કાર રેલી લઈને નીકળ્યા છે જે આજે અમદાવાદ પહોંચ્યા હતા. મિશન ઇન્ડિયાનો મુખ્ય હેતુ વિવિધ નાતજાતના લોકો તથા વિવિધ ભાષા સંસ્કૃતિને અનુસરતા લોકોને એક મંચ પર લાવીને રાષ્ટ્રીય એકતા વધારવાનો છે. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે દીપક ગેહલોતે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપલ જીપી વડોદરિયા તથા વ્રજ ઓફોર્સના રૂઝન ખંભાતા હાજર રહ્યા હતા. શ્રીફળ વધેરીને શુભકામના સાથે રેલીને આગળ પ્રસ્થાન કરાવાયું હતું. हमने यह यात्रा एमआईटी कैंपस पुणे कोथरूड में है वहाँ से शुरू किया. हमारा ध्येय है जनता और सरकार के बीच में एक ब्रिज बनाना. जो जनता की समस्याएं सरकार तक नहीं पहुंच पाती उनको पहुंचाने की हमारी कोशिश रहेगी. हम इस यात्रा के दौरान गांवों में जाएंगे. अभी हमने महाराष्ट्र से शुरू किया, अभी गुजरात है, कल हम जैसलमेर में होंगे, राजस्थान, राजस्थान के पश्चात हम मध्य प्रदेश में, मध्य प्रदेश के पश्चात उत्तर प्रदेश, बिहार, झारखंड, वेस्ट बंगाल, सिक्किम, असम और अरुणाचल में रहेंगे.